मित्रों आज आम आदमी पार्टी और माननीय अरविंद केजरीवाल जी एक एवं नेता के जे तमाम वर्ग साथे तमाम लोगों साथे चर्चाओं करी रहा छे, वन टू वन डिस्कशन करी रहा छे, एमनी मुश्किली समझी रहा छे। तमने आश्चर्य थशे गुजरात में 44 लाख बाळको प्राइवेट में भणे छे, गुजरात में 53 लाख बाळको छे ए सरकारी शाळा में भणे छे। आ 1 કરોડ બાળકો અને એમના વાલીઓની ઉમ્મીદ છે માનનીય અરવિંદ કેજરીવાલ। મિત્રો 7 વર્ષ થયા દિલ્હીમાં સરકાર આવી છે, માન્ય 7 વર્ષ છે, માત્ર 7 વર્ષમાં કોઈ ખાનગી શાળાના સંચાલકની તાકાત નથી કે 7 વર્ષમાં ફી વધારો કરી શક્યા હોય। અને અહીંયા 27 વર્ષ થયા, 27 વર્ષમાં એક તો સરકારી શાળા સારી ન રહી અને સરકારી શાળામાં મજબૂરી ઉઠાવીને ખાનગી શાળામાં બાળકોને આપણે ભણાવી રહ્યા છીએ। હવે ખાનગી શાળામાં તમે વિચાર કરજો, આ વખતે તો તમે અને મેં ફી ભરી દીધી, મુશ્કેલી ત્યાં થાય છે મિત્રો કે ખાનગી શાળામાં દર વર્ષે 10-15% બેફામ પણે ફી વધારો થાય છે। અરવિંદ કેજરીવાલજી 7 વર્ષ પહેલા સરકાર જ્યારે દિલ્હીમાં રચી ત્યારે એમણે દરેક શાળાનો ઓડિટ કરાવ્યું અને હિન્દુસ્તાનમાં એક એવા મુખ્યમંત્રી છે કે ખાનગી શાળાની ફી જે વધારે લૂંટી હતી એ વિદ્યાર્થીઓને વાલીઓને પરત કરાવડાવી। મિત્રો આપણે કોઈ પણ પક્ષમાં માનતા હોઈએ, હમણાં ભાજપ મોકલાઈ ગયું છે અને ભાજપ વાળાઓ કાન ખોલીને સાંભળી લે કે તમે જે ખાનગી શાળાઓ શરૂ કરીને લૂંટ ચલાવી છે એ તમને ઓકાવીશું અને શાળામાંથી ફી પાછી અપાવીશું વિદ્યાર્થીઓ। મિત્રો સંસ્કારી નગરી વડોદરા છે, આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે વડોદરાની સંસ્કૃતિને ભાજપે કાળો ધપો લગાડ્યો છે। આજે કેટલાક ભાજપના બુચુશિયાઓએ 13-13 હોલ અરવિંદ કેજરીવાલજી અહીંયા આવી અને તમારા બાળકની શિક્ષણ ફી અને સારું શિક્ષણ ન આપે એટલે ભાજપે આખો ષડયંત્ર રચ્યો ને 13-13 હોલ કેન્સલ કરાવ્યા। ભાજપ વાળાને કેવું છે કે નાની યાદ આવી ગઈ ને, અને હજી તો આ ટ્રેલર છે, પિક્ચર અભી કાન ખોલીને સાંભળી લે, હું ઘૂટી ગઈ। તમે વિચાર કરો, વડોદરા એરપોર્ટ ઉપર 40 ભાડે તું મોકલી દીધા, જાઓ તમે એમ સમજો છો કે કોઈ ઘાસ કાપવા ગુજરાતની જનતા તમને બેસાડી છે, આ કરવા માટે ગુજરાતની જનતા બેસાડી છે? તમારા બાપુજીમાં તાકાત હોય તો શિક્ષણમાં જી 5 વર્ષમાં ફી વધારો કર્યો છે, પાછો ખેંચો। મુદ્દાની રાજનીતિ નહીં કરી શકે, પણ મિત્રો મારે આપને કહેવું છે, એક એક ઘરે પહોંચવાનું છે, આપણે એક એક લોકોને કહેવાનું છે કે જો સરકારી શાળા સારી કરવી છે થઈ જશે, અને હિન્દુસ્તાનમાં કોઈ એક નેતાને લોકનેતાને આવડતું તો માનનીય અરવિંદ કેજરીવાલજી છે। તમારો બાળક સારું ભણશે તો જ એનો વિકાસ થશે। હું ગઈ 2 દિવસ પહેલા હું જોઈ રહ્યો હતો મિત્રો, એક ઓટો ચાલકનો દીકરો IIT માં એડમિશન લે છે દિલ્હીમાં, અને ભાજપ વાળા અહીંયા પોતાના દીકરાને વિદેશમાં મોકલે, સરકારી શાળામાં શિક્ષણ ન રહેવા દે, અને ઉપરથી એવું કહે કે કેજરીવાલજી તમે અહીંયા ન આવો, હાથ તમારી ઊંઘ ઉડી ગઈ છે મને ખબર છે,
પણ મિત્રો આ વખતે એક થઈ જવાનું છે. દરેક વાલીએ સોગંદ ગાવાના છે અને ગેરંટી આપીએ છીએ કોઈ શિક્ષણ ચાલક સંચાલકની તાકાત નથી કે તમને પૂછ્યા વિના ફી વધારી શકે. અને મોટા ભાગની ખાનગી શાળાઓ છે કોની કોની છે? જ્યાદાતર સર યહાં પે જો પ્રાઇવેટ સ્કૂલે હૈ સબ ભાજપા વાલો કી ઓર ઇસલીએ ये डर गए हैं. दो तीन दिन से मुझे मैसेज मिला है भाजपा वाले खाना नहीं खा पा रहे. आप यहां आने वाले थे और पता चला कि पेरेंट्स को मिलने वाले हो तब से वो कैलकुलेशन लगा रहे हैं कि अपने में कितना लॉस होगा. जो जिस तरह से उन्होंने फीस में लूट मचा रखी है और इसलिए 13 होल कैंसिल करवाए. હું આ હોલના માલિકને લાખ લાખ અભિનંદન આપું છું. કોઈના બાપની તાકાત નથી.